મિત્રો આપણે પાઠ જોયો તો કે પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો આજે હવે આપણે આગળ જોઈએ કે આપણે છેલ્લે જોયું તું કે પર્યાવરણના બે ભાગ છે એક માનવ સર્જિત પર્યાવરણ અને કુદરતી પર્યાવરણ હવે આપણે જોઈએ બીજો પોઈન્ટ કે એમાં માનવ સર્જિત પર્યાવરણ કોને કહેવાય તો જોઈએ માનવ આસપાસના પર્યાવરણ સાથે આંતરિક સંબંધો આંતરિક પ્રક્રિયા કરે છે પોતાની જરૂરિયાતો મુજબ તેમાં પરિવર્તન કરે છે આદિકાળમાં મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો અને પોતાની જરૂરિયાતો માટે પર્યાવરણને અનુકૂળ બનતો હતો તેનું જીવન સરળ અને જરૂરિયાતો મર્યાદિત હતી આપણે જોયું કે પર્યાવરણ છે માનવસર્જિત પર્યાવરણ એ માનવી છે પોતાના પર્યાવરણ માનવી છે પોતે પર્યાવરણ સાથે પોતાના વિચારો અને આંતરસંબંધો સાથે એમાં પરિવર્તન દિવસે દિવસે લાવવું જોઈએ જેમ કે આપણે જોયું કે માનવી છે ભટકતું જીવન જીવતો આદિકાળથી જોઈએ એટલે કે માનવી જ્યારે આદિમાનવ હતો ત્યારથી શરૂઆત કરે ત્યારથી કરીને આદિમાનવ છે એ ઘણી બધી શોધખોળો કરી અને ધીરે 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 એની પર જરૂરિયાતો છે એ મર્યાદિત માંથી અમર્યાદિત જરૂરિયાતો થવા લાગી પણ ત્યારે આદિમાનવ જ્યારે હતો ત્યારે એની જરૂરિયાતો સંકુચિત હતી એટલે કે અમુક હતી જે બધી જરૂરિયાતો સંતોષી શકતો ન હતો એટલે સીમિત હતી જરૂરિયાતો તેથી આસપાસના પર્યાવરણથી આસપાસના પર્યાવરણમાંથી તમામ જરૂરિયાતો પૂરી થઈ જતી હતી એટલે કે પર્યાવરણની સાથે જે સંબંધ હતો એની સાથે એ પોતાનું છે જરૂરિયાતો પૂર્ણ કરી અને પોતાનું જીવન ગુજરાન કરતો હતો એટલે કે જે ઝાડમાં હતા ફળ ફૂલ હતા એ ખાય અને પોતાની જરૂરિયાત સંતોષતો હતો પછી જ્યાં પાણી મળતું ત્યાં પાણી પીતું જ્યાં સુવાનું મળતું ત્યાં તે સૂઈ જતો હતો તેનું જીવન સરળ અને જરૂરિયાતો મર્યાદિત હતી તેથી આસપાસના પર્યાવરણની તમામ જરૂરિયાતો પૂરી થઈ જતી હતી સમય સાથે પરિવર્તન થયું અને જરૂરિયાતોમાં પણ વધારો થયો મનુષ્ય પર્યાવરણનો ઉપયોગ અને તેમાં પરિવર્તન કરવાની રીતો શીખી લીધી પરિણામે ખેતી હવે આપણે કહીએ કે જેમ જેમ જરૂરિયાતોમાં એને વધારો થયો અને માનવીય પર્યાવરણની અંદર એને જરૂરિયાતોમાં વધારો થયો ખાસ કરીને જોઈએ કે જરૂરિયાતોમાં પરિવર્તન આવ્યું પરિવર્તન કર્યું જરૂરિયાતોમાં પરિવર્તન કર્યું કેવી રીતે પરિવર્તન કર્યું તો સૌથી પહેલા તો એને ખાસ કરીને ખેતી કરી બરોબર ખેતી પશુપાલન બરોબર એને શું શું કર્યું તો કે પેલો છે એને ખેતી કરી એટલે પેલા છે એ ખેતી કરતો એટલે એ ક્યાંક બીજ નીકળી આવ્યા એટલે એમાંથી ધીરે 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 ખેતી કરી એટલે ખેતીમાં એને ખાસ કરીને હળ કે પછી હળથી એને ખેતી કરવાની શરૂઆત કરી અને ખેતી કરી એટલે એમાંથી ઘઉં ચોખા બાજરી આવા એને પાકોનો વાવ વાયવા ખેતીમાં અને એને પોતાની જરૂરિયાતો સંતોષવા લાગી સાથે સાથે ખેતી સાથે સાથે જે એને પોતાની જરૂરિયાતોમાં વધારો કર્યો અને એને પશુપાલનની વ્યવસ્થા કરી પશુઓ રખાયા અને પશુપાલન જેની અંદર એને ઘેટા બકરા ગાય આ રીતે ખાસ કરીને ઘેટા બકરા ગાય પશુપાલન એટલે કે પશુઓને એ પાળતો હતો અને પશુપાલન થયો એટલે ખેતીમાં પણ એને સારો એવો વિકાસ થયો ત્યાર પછી આપણે જોઈએ કે પશુપાલન એમ ચક્રની શોધ થઈ ધીરે 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 પછી બધા પરિવર્તન થયું એટલે એને ચક્રની શોધ કરી ચક્રની શોધ ચક્રની શોધ કરી એટલે ખાસ કરીને આપણા બાળક અને તે જીવનની અંદર ઘણું બધું પરિવર્તન ચક્રની શોધ થતાની સાથે એ લાકડાના છાલમાંથી લાકડામાંથી માનવીએ ચક્ર બનાવી દીધું ચક્ર બનાવ્યું ચક્ર બનાવવાની સાથે સાથે એણે ખાસ કરીને ઘણા બધા પરિવર્તન એને ખેતી કરી ખેતી કરીને એને ઘણા બધા સાધનો પસાવ્યા ચક્રની સાથે એને ખાસ કરીને બનાવ્યા પછી એને શોધ કરી પછી ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઉત્પાદનમાં વધારો થયો ઔદ્યોગિક ક્રાંતિ છે ત્યાર પછી માનવી દિન પ્રતિદિન પરિવર્તન એટલે ઔદ્યોગિક ક્રાંતિ ઔદ્યોગિક ક્રાંતિ ઔદ્યોગિક ક્રાંતિ છે આ ઔદ્યોગિક ક્રાંતિ થઈ ઔદ્યોગિક ક્રાંતિના કારણે એમાં ઘણા બધા પરિવર્તન એટલે કાચો માલ મળવા લાગ્યો કાચો માલ છે એ ખાસ કરીને સુતરા પાપડ જે આવા કાપડ ને એ સાથે
કે કપાસ કે તેલ પેલોણમાં ખાસ કરીને માંડવી છે આ રીતે અને ઔદ્યોગિક ક્રાંતિ કરી અને એમાં જરૂરિયાતોમાં વધારો કર્યો આ માનવીય નિર્મિત પર્યાવરણની સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે માનવીય જે જે પરિવર્તનો કર્યા એને આપણે ઘણે બીજું નામ આપી દઈએ તો એને ખાસ કરીને આપણે સાંસ્કૃતિક પર્યાવરણ પણ કહી શકાય એટલે આપણી સંસ્કૃતિ સાથે જોડેલું છે એટલે આપણે એને સાંસ્કૃતિક પર્યાવરણ પણ કહી શકીએ આપણે પાઠ જોયો કે વાતાવરણ મૃદાવરણ જલાવરણ અને જીવાવરણ તેનું ચિત્ર છે ખાસ કરીને જો તમને બધા વિદ્યાર્થી મિત્રો આ ચિત્રમાં તમે જોયું કે હવે આપણે જોઈએ કે ખાસ કરીને પાણીનું વિતરણ હવે પૃથ્વી સપાટી ઉપર પાણી છે એ કેટલા લેકા પાણી વિતરણ થયું છે અને પાણીનો આપણે કઈ રીતે ઉપયોગ કરી તો એ જોઈએ હવે પાણીનું વિતરણ જેમ મેં તમને આટલા તાસની અંદર સમજાવ્યું કે આપણે પૃથ્વી સપાટી ઉપર 100% પાણીમાંથી ખાસ કરીને 97% પાણી છે એ સમુદ્ર અને અન્ય જળ સમુદ્રમાં રહેલું છે બાકીના 3% છે જેમાંથી 1.5% છે એ બરફ સ્વરૂપે અને 1.5% છે એ આપણે ખાસ કરીને પીવા લાયક પાણી મળી રહે છે એની વિસ્તૃત ચર્ચા કરી આપણે તો કે પૃથ્વી સપાટી ઉપર ભૂમિ સ્વરૂપ ભૂમિ વિસ્તાર કરતા પાણીનો વિસ્તાર વધારે છે એટલે કે આ ભૂમિ જે છે ભૂમિ ખડક એના કરતા ખાસ કરીને પાણીનું સ્તર છે એ વધારે છે એટલે કે 71% પાણીનો ભૂમિ સપાટી પર આશરે 71% વિસ્તાર રોકે છે એટલે પાણી જે પૃથ્વી સપાટી પર છે એ પાણી છે એ વિસ્તાર ઓકે છે પાણી છે એ વિસ્તાર એટલે કે આપણે જે દ્રષ્ટિ જોઈએ તો પાણી 71% વિસ્તાર છે જળ સરસીમાં રોકાયેલું છે પૃથ્વી પર ચાર મહાસાગરો આવે છે આપણા પૃથ્વી સપાટી ઉપર છે એ ચાર મહાસાગરો મોટા આવેલા છે પૃથ્વી સપાટી પર ચાર મહાસાગરો આવેલા છે એમાં તારે ચાર મહાસાગરોના નામ અહીં લખું છું તો જો એમાં પેલો છે પેસેફિક આપણે જો પેલો છે પેસિફિક બીજો છે એટલાન્ટિક ત્રીજો છે હિન્દ મહાસાગર અને ચોથો છે આર્કટિક આર્કટિક આ ચાર મહાસાગરો છે જે આપણે પૃથ્વી સપાટી પર સૌથી વધારે પાણીનું સ્તર છે આ મોટા ચાર મહાસાગરમાં છે પેસિફિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર આ ચારે ચાર મહાસાગરોની અંદર પાણી છે પણ એ પાણી ખૂબ જ ખારું હોય મળે છે આગળ જોઈએ આપણે આ મહાસાગરો ખૂબ જ વિશાળ અને ઊંડા છે પેસિફિક મહાસાગરો તો 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખાયો આવેલી છે પેસિફિક મહાસાગર એટલે કે આ મહાસાગરની અંદર ખાસ કરીને 10 થી 11 મીટર જેટલા 11 કિલોમીટર જેટલા 11 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખાયો આ જોવા મળે છે આ મહાસાગર પર પેસિફિક મહાસાગર જે ખૂબ જ ઊંડા ખાયો આવેલી છે પૃથ્વી સપાટી પરનું મોટા ભાગનું પાણી ખારું છે એટલે કે આપણે તમને કીધું કે પૃથ્વી સપાટીનું 97% પાણી છે બરાબર એ કેવું જોવા મળે છે ખારું જોવા મળે છે એટલે પૃથ્વી સપાટી પર મોટા ભાગનું પાણી છે એકદમ ખારું જોવા મળે છે
તે મુખ્યત્વે મહાસાગરો અને સમુદ્રમાં રહેલ છે. મીઠા પાણીના મુખ્ય સ્ત્રોતો હિમશિખરો, ભૂમિગત પાણી, મીઠા પાણીના સરોવરો અને નદીઓ વગેરે છે. એટલે હવે આપણે જોઈએ કે મીઠા પાણી બરાબર પીવા લાયક પાણી એટલે કે મીઠું મીઠું પાણી બરાબર. તો એ ક્યાં જોવા મળે? તો ખાસ કરીને આપણે જોઈએ તો કે નદીઓ, હિમશિખરો બરાબર એ ક્યાં ક્યાં જોવા મળે? તો કે હિમશિખરો પછી ભૂમિગત પાણી પાણી નદી સરોવર આ બધી જગ્યાએ છે. આ બધા જગ્યાએ છે. ખાસ કરીને આપણને મીઠું પાણી જોવા મળે છે. હવે જો સમુદ્રના મોજા હવે આપણે જે આ સમુદ્ર જે પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિંદ મહાસાગર અને આર્કટિક મહાસાગર હવે આ સાગરોની અંદર ખાસ કરીને આપણે જોઈએ તો તમને આપણે બધા જોઈએ છે કે સમુદ્રની અંદર ખાસ કરીને મોટા મોટા મોજાઓ છે ઉછળતા હોય છે. તો આ મોજા ઉછળવાનું કારણ શું છે? ખાસ કરીને આપણે જોઈએ તો કે ભરતી અને ઓળ ગરીબ વખતે આપણે કાંઠાની ઉપર પાણી ચડી આવે છે. ગરીબ વખતે જોઈએ તો કાંઠાથી દૂર પાણી વહી જાય છે. તો આ પાણીની પ્રક્રિયા છે વધઘટની પ્રક્રિયા એ કઈ રીતે થાય એ જોઈએ. તો સમુદ્રના મોજા વિવિધ પ્રકારના બળોથી ઉદ્ભવે છે. સામાન્ય મોજા સમુદ્રની સપાટી પર વાતા પવનોની પવનોમાંથી સર્જાય છે. વંટોળ કે વાવાઝોડાથી ઊંચા મોજા ઉછળે છે. આ મોજા સમુદ્ર કિનારે પહોંચે છે ત્યાં ભારે નુકસાન કરે છે. એટલે આપણે સમુદ્રના મોજા તો સમુદ્રના મોજા છે એ ખાસ કરીને કઈ રીતે સમુદ્રના મોજા છે એ કઈ રીતે ખાસ કરીને કિનારા સુધી પહોંચે છે એની પ્રક્રિયા શું છે? તો એ ખાસ કરીને પ્રક્રિયા જોઈએ આપણે તો કે સમુદ્રના મોજા બે ભરતી અને ઓટનો સમય
નું અંતર ખાસ કરીને 12.25 કલાક જેટલું હોય છે 12.25 કલાક જેટલો એનો સમય હોય છે એટલે કે દિવસની અંદર જ્યારે બે વાર ભરતીઓ થાય છે ત્યારે એનું અંતર 12.25 કલાક જેટલું હોય છે સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી પર ભરતીઓટ આવે છે હવે આનું કારણ શું છે ભરતીઓટ થવાનું કારણ આપણે જોઈએ ભરતી ભરતી ઓટ થવાના કારણ ભરતી ઓટ થવાના કારણ શું છે તેમાં પહેલું છે સૂર્ય અને ચંદ્ર એનું થવાનું કારણ ખાસ કરીને એક તો સૂર્ય અને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળના કારણે સૂર્ય અને ચંદ્રના મહાસાગરીય પ્રવાહો કેવા છે એ જ ધ્યાન રાખવાનું હોય
મહાસાગરીય પ્રવાહો હવે જો મહાસાગરીય પ્રવાહો એટલે શું અને કઈ રીતે થાય તો જો ધરતી પરની નદીઓની જેમ મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો જથ્થો હજારો વર્ષોથી નિશ્ચિત દિશામાં વહે છે જેમ નદીઓમાં છે એક જ સમયે એક જ દિશામાં જેમ જેમ પાણી વહેતું હોય છે એવી જ રીતે વર્ષો પહેલા એટલે કે આદિકાળથી જે સમુદ્રમાં પણ એ જ માર્ગમાં છે એ પાણીનો પ્રવાહ છે એટલે કે એનો રસ્તો છે એ હજારો વર્ષોથી એક જ દિશા તરફ ઈ વહેતો જોવા મળે છે આ પ્રવાહને મહાસાગરીય પ્રવાહ કહે છે હવે આ જે કે પ્રક્રિયા છે ઘટના છે એને આપણે મહાસાગરીય પ્રવાહ તરીકે ઓળખીએ છે તો એની વ્યાખ્યા છે જે આપણે ખાસ કરીને મહાસાગરીય પ્રવાહ એટલે શું મહાસાગરીય પ્રવાહ એટલે શું બરાબર તેને આપણે જોઈએ જવાબમાં મહાસાગરીય પ્રવાહ એટલે શું પ્રશ્ન એવો છે કે જવાબ આપણે એ જ આવે કે ધરતી પરની નદી ઓરિજિન નદીઓની જેમ મહાસાગરોમાં પણ મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો જથ્થો નિશ્ચિત દિશામાં વહે છે આ જે કે પ્રવાહને શું કહેવાય મહાસાગરીય પ્રવાહ કહેવાય છે એટલે કે એનો રસ્તો છે જેમ ધરતી પરની જેમ નદીઓનો જેમ આદિવર્તી જે પ્રવાહ જેમ મહાસાગર આદિવર્તી નદીઓની જેમ છે રસ્તો છે એવી જ રીતે એનો માર્ગ છે એ મહાસાગરનો પણ એ જ રીતે છે એ માર્ગ એ જે માર્ગની ઘટના છે કે પ્રક્રિયા છે એને આપણે ખાસ કરીને શું કહેવો મહાસાગરીય પ્રવાહ તરીકે આપણે ઓળખીએ છે આ પ્રવાહો ગરમ અથવા તો ઠંડા હોય છે આ પ્રવાહના બે પ્રકાર છે બરાબર મહાસાગરીય પ્રવાહના કેટલા પ્રકાર છે બીજો પ્રશ્ન એવો થાય મહાસાગરીય પ્રવાહના પ્રકારો કેટલા છે બરાબર પ્રશ્ન એવો થાય કેટલા છે તો એના જવાબ આપણે એના બે પ્રવાહ છે એક તો ગરમ અને ઠંડા બરાબર મહાસાગરીયના પ્રવાહો કેટલા પ્રકારના છે તો બે છે એક તો ગરમ પ્રવાહ અને બીજો છે ઠંડા પ્રવાહો બે પ્રવાહો છે એક ઠંડા અને ગરમ આ રીતે એક ઠંડા તમને બધા ખબર છે શું એકદમ બરફીલા જેવો એમ છે એ બરફી સાથે હોય અને ગરમ એટલે એકદમ તડકો પડે ત્યારે 500 રૂપિયા આપીને જોવા મળતો છે કે ગરમ પ્રવાહ જોવા મળે છે પ્રવાહોના ઉદ્ભવના કારણો સૂર્ય શક્તિ પવનો સમુદ્ર જળની શાખા અને પૃથ્વીનું પરિભ્રમણ મુખ્ય છે હવે આ પ્રવાહો છે તો પ્રવાહો કઈ રીતે એ પ્રવાહો છે ઉદ્ભવે છે તો આપણે પ્રશ્ન એવો નીકળે ત્રીજો કે મહાસાગરીય પ્રવાહ ના મહાસાગરીય પ્રવાહના ઉદ્ભવના કારણ મહાસાગરીય પ્રવાહના ઉદ્ભવના કારણો કયા છે તો એના ખાસ કરીને આ મહાસાગરીય પ્રવાહો છે એ કઈ કઈ રીતે ઉદ્ભવે અને એનું ઉદ્ભવનું કારણ શું છે તો એમાં જોઈએ તો સૌથી પહેલા તો આપણે એમાં જોઈએ તો કે સૂર્ય શક્તિ પહેલું જે માર્ગ સૂર્ય શક્તિ એટલે કે સૂર્ય શક્તિ એટલે કે ખાસ કરીને સૂર્યની જે પ્રચંડ ગરમી છે એ પ્રચંડ ગરમીને કારણે ખાસ કરીને આ સમુદ્રના પ્રભાવ
ઉદ્ભવ પામતા હોય છે બીજું એમાં છે કે પવન બરાબર જે એકદમ ખાસ કરીને પવન તો કે પવન હવે પવન તમને ખબર છે કે ઉત્તરથી વાત આવે છે પૂર્વથી વાત આવે છે પશ્ચિમથી વાત આવે છે દક્ષિણથી પણ વાત આવે છે તો આ જે દિશા બદલ દિશાની સાથે જે પવન વાત આવે છે જેને આપણે દિશાકીય પવન કહે છે અને આ મોસમી પવન પણ હોય છે આ પવનના કારણે પણ ખાસ કરીને સમુદ્રીય મહાસાગરીયના પ્રવાહો છે તે ઉદ્ભવતા જોવા મળે છે ત્યાર પછી આપણે જોઈએ કે સમુદ્ર જળની ક્ષારતા ત્રીજું કારણ એ છે કે સમુદ્ર જળની ક્ષારતા સમુદ્ર જળની ક્ષારતા હવે તમને બધાને એ પ્રશ્ન થશે કે આ ક્ષારતા શું છે સમુદ્ર જળની ક્ષારતા તો ખાસ કરીને સમુદ્ર જળની અંદર ખાસ કરીને આપણે જોઈએ ક્ષાર આપણે બધા મોટા ભાગે જોતા હોય કે આ સમુદ્ર પરથી પવન જ હોય અમુક સમય તો જો આપણે એની આછા આછા સફેદ સફેદ ટપકારતા બિંદુઓ જોવા મળતા હોય છે તો આ જે ક્ષાર આ જે જોવા મળે એને આપણે ક્ષાર કહીએ છીએ એના સ્વરૂપે આપીને જો આ પાણી છે એ તમે વાટકામાં ભરી લો પછી થોડોક સમય ગરમ કરી રાખી દો તો એ પાછળ જે ક્ષાર જામી જાય સફેદ સફેદ વ્હાઈટ કલરનું તેને આપણે ક્ષાર એટલે સમુદ્રની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ હવે ચોથું કારણ એનું ખાસ કરીને છે સમુદ્ર પ્રમાણ પૃથ્વીનું પરિભ્રમણ બરાબર પૃથ્વીનું પરિભ્રમણ પણ એમાં ખાસ કરીને પરિભ્રમણ ચોથું કારણ એ છે મહાસાગરીય પ્રવાહનું કે ખાસ કરીને પૃથ્વીનું પરિભ્રમણ એટલે પૃથ્વી જે પવનની પ્રક્રિયા કરે છે એનું પણ કારણ મોટે ભાગે એ જોડાયેલું હોય છે આમ મોટે ભાગે ગરમ પ્રવાહો વિષુવવૃત્તથી ધ્રુવ તરફ અને ઠંડા પ્રવાહો ધ્રુવો ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ ગતિ કરતા હોય છે હવે આ બે પ્રવાહ ઠંડા અને ગરમ પ્રવાહો છે એ બે એકબીજાની વિરુદ્ધ દિશામાં જતા હોય છે એમાં ખાસ કરીને જોઈએ આપણે કે એક પ્રવાહ છે જે ખાસ કરીને ઠંડા હોય છે એક ખાસ કરીને જોઈએ કે ગરમ પ્રવાહો છે એ ગરમ પ્રવાહો છે વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જાય છે એટલે વિષુવવૃત્તની ધ્રુવ તરફ જોવા મળે છે અને ઠંડા પ્રવાહનો છે પ્રવાહ એ ધ્રુવને વિષુવવૃત્ત તરફ ગતિ કરતા હોય છે અને બંને એકબીજા સાથે અરસપરસ થવા જોવા મળે છે હવે આગળનો પોઈન્ટ છે આપણે કે પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતરસંબંધો બરાબર ત્યાર પછીનો પોઈન્ટ છે આપણે પર્યાવરણના હવે આપણે જોઈએ કે પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતરસંબંધો પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો હવે આ પર્યાવરણના ઘટકો છે એ ઘટકો એકબીજાની અરસપરસ પર કઈ રીતે એકબીજા સાથે સંબંધો ધરાવે છે તો જોઈએ પર્યાવરણના તમામ ઘટકો માનવ કેન્દ્ર સ્થાને છે એટલે કે માનવીના કેન્દ્ર સ્થાને છે જે કે ઘટકો છે આપણે જલાવરણ જોવાનું છે જે બધા ઘટકો છે એ ખાસ કરીને માનવીને ધ્યાનમાં રાખીને છે પર્યાવરણના જુદા જુદા ઘટકો કેટલાક ભૌતિક ચક્રોથી એકબીજા સાથે જોડાયેલા છે આ ભૌતિક ચક્રો માનવીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થાય છે મૃદાવરણ માનવી ખનિજો પ્રાપ્ત કરવા માટે ઉત્ખનન કરે છે તે ખાડાઓમાં પાણી ભરાતા તે જલાવરણનો ભાગ બને છે વાતાવરણમાં તાપમાન વધતા જલાવરણમાં રહેલ પાણીનું બાષ્પીભવન થાય છે અને તે વાતાવરણમાં પડે છે વાતાવરણમાં રહેલ ભેજનું ઘનીભવન થતાં વાદળો બંધાય છે અને વરસાદ થાય છે તે પાણીના વહેવાથી મૃદાવરણનું ધોવાણ થાય છે અને વિવિધ ભૂમિ સ્વરૂપો રચાય છે એટલે દરેક આવરણો છે એકબીજા સાથે પરસ્પર ઘર્ષણ પ્રક્રિયા કરી અને જમીનનું સર્જન થાય અને જ્ઞાનને કહેવાય આપણે માનવીય સંબંધો સાથે જોડાયેલા છે આ ઉપરાંત માનવીની વિવિધ પ્રવૃત્તિઓ કુદરતી પર્યાવરણનું ના ઘટકો આના કારણે જીવ સૃષ્ટિ પરસ્પર જોડાયેલ છે આમ દરેક પર્યાવરણના ઘટકો છે એ અને માનવીય પ્રવૃત્તિઓ સાથે અલગ અલગ ઘટકો સાથે જોડાયેલા છે
છે તો આ સુધી રાખીએ હવે જોઈએ આપણે હોમવર્ક તમને આપી દઉં Thank you.